સામાન્ય કાળના 34મા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે સંત કાતરીનાનું પર્વ ઉજવે છે. ઈસુ પૈસાદારોના અઢળક દાનની સરખામણીમાં ગરીબ વિધવાના દાનને મોટું ગણે છે, કારણ તે સર્વસ્વનું દાન કરે છે. શું મારી બધી આવડતોનું પ્રભુના મહિમા માટે યોગદાન આપો છો? સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ, અધ્યાય 21, કડી 1-4. ઈસુએ સામે જોયું તો પૈસાદાર માણસો મંદિરના ભંડારમાં ભેટ નાખતા હતા. ત્યાં તેમણે એક ગરીબ વિધવાને 2 કોડી નાખતી જોઈ અને કહ્યું, હું તમને સાચું કહું છું કે આ ગરીબ વિધવાએ બધા કરતાં વધારે નાખ્યું છે, કારણ એ બધાએ તો પોતા પાસે જે વધારાનું હતું તેમાંથી ભંડારમાં નાખ્યું છે, પણ આ બાઈ પાસે તો પોતા માટે પણ પૂરતું નહોતું, છતાં એણે પોતાની જીવાદોરી જ આપી દીધી છે. ભૂતકાળમાં અમારા પરિણામ પત્રકમાં આવું એક ખાનું હતું. મેળવેલો નંબર 60 વિદ્યાર્થીઓમાંથી એક. આ પહેલા નંબરના વિદ્યાર્થીએ બીજા 59 વિદ્યાર્થીઓને પાછળ પાડ્યા છે, એટલે એને અભિનંદન આપવા દિલ થનગને. માનો કે અન્ય એક વર્ગમાં એક જ વિદ્યાર્થી હતો અને તે પાસ થયો, એ પણ પહેલો નંબર કહેવાય. આ વિદ્યાર્થીને અભિનંદન આપવા દિલ એટલું બધું ના થનગને. ઈસુને મંદિરના ભંડારમાં ભેટ ધરતા ભક્તો વર્ગમાં એક જ વિદ્યાર્થી સમાન લાગે છે. ભેટ ધરનાર પહેલો નંબર લાવે છે, પણ વર્ગમાં બીજો વિદ્યાર્થી નથી. ઈસુને આ દાતાઓને અભિનંદન આપવાની ઈચ્છા થતી નથી. તેઓ તો પોતા પાસે જે વધારાનું છે તે આપે છે. આ આપવાથી આ દાતાઓને આંચ આવવાની નથી, અસલામતી લાગવાની નથી. ઈસુને ગરીબ વિધવા અભિનંદનને પાત્ર લાગે છે, કારણ આ બહેન પોતા પાસે જે વધારાનું છે તે નથી આપતી, પણ પોતા પાસે જે કંઈ છે તે આપી દે છે. ઈસુએ પોતે આવું કર્યું. પોતે અમર્યાદિત પ્રભુ છે, તે હવે મર્યાદિત માનવ બને છે. ઈસુ પોતાનું સર્વસ્વ આપી દે છે અને મરિયમ તથા યોસેફ ઉપર સંપૂર્ણપણે આધારિત થઈ જાય છે. લોયોલાના ઇગ્નાસ પણ પોતાના જીવન પલટા પછી પોતાના કપડાં સુદ્ધા આપી દે છે. વધારાનું આપી દેવું સારું છે, પણ સર્વસ્વ ત્યાગી દેવું તે ઉત્તમ છે. આ ગરીબ વિધવાએ સર્વસ્વનો ત્યાગ કર્યો છે. હવે એની પાસે કોઈ આર્થિક સલામતી નથી, તે એકમાત્ર પ્રભુને ભરોસે છે. એટલે એમ પણ કહી શકાય કે જેને પ્રભુમાં અતૂટ શ્રદ્ધા હોય તે જ સર્વસ્વનો ત્યાગ કરી શકે. માનવ પાસે અતૂટ શ્રદ્ધા અને સર્વસ્વ નોછાવર કરવાની ક્ષમતા તો છે જ. એક ક્ષમતાનો પુરાવો છે લગ્નજીવન. લગ્નજીવન એકમેકમાં અતૂટ શ્રદ્ધા માગે છે ને સર્વસ્વનો ત્યાગ પણ. લગભગ દરેક જણ લગ્નજીવન જીવે છે. હવે આ જ ક્ષમતાનો ઉપયોગ પ્રભુ સાથેના સંબંધમાં કરવાનો છે. પ્રભુને આપણાથી જેટલું આપી શકાય એટલું આપીએ. આપવામાં માત્ર પૈસાની વાત નથી, આપવામાં સમય, સાધન ને સગવડનો સમાવેશ થાય છે. આપવામાં શક્તિ અને આવડતનો સમાવેશ થાય છે. ધર્મ વિભાગમાં આપણા સહકાર અને સહયોગની જરૂર પડે છે. આપણે સ્વેચ્છાએ આગળ આવીએ તો ઉત્તમ. આપણે પડદા પાછળ રહીને કામ કરવાની વૃત્તિ અપનાવીએ એને પણ સર્વસ્વનો ત્યાગ કર્યો કહેવાય. માનવ વૃત્તિ છે માન મેળવવાની, લેખામાં લેવાની, કદર પામવાની ને બધાની નજરે ચડવાની. કોઈને બતાવ્યા વગર ખૂણામાં પડદા પાછળ રહી આપણું યોગદાન આપીએ તેને સર્વસ્વનો ત્યાગ કર્યો કહેવાય. Thank you.
હે ઓ દેવરદાન. હે ઓ દેવરદાન, હે ઓ દેવરદાન, પ્રભુજી હે ઓ દેવરદાન, વરદાન, હે ઓ દેવરદાન, હે ઓ દેવરદાન, પ્રભુજી ઝંખે તુજને સદાય કેવળ તુજને તુજને આતમ આમુજ ઝંખે તુજને સદાય કેવળ તુજને તુજને પળ પળ તારો પામવા પ્રેમ પળ પળ તારો પામવા પ્રેમ બની રહે ગુલતાન હે દેવરદાન વરદાન હે દેવરદાન હે દેવરદાન પ્રભુજી હે દેવરદાન વરદાન. સામર્થ્ય તુજ દેજે એવું મન કાયા ના થાકે તેવું સામર્થ્ય તુજ દેજે એવું મન કાયા ના થાકે તેવું સહુને જીવનભર સહુને તારું આ જીવનભર કરાવ વારસ પાન હે દેવરદાન વરદાન હે દેવરદાન હે પ્રભુજી હે દેવરદાન વરદાન.
આપી વાટે આ જીવન તણી આવું હું પરમ ધામ ભણી વાટ આ જીવન તણી આવું હું પરમ ધામ ભણી